રેકોર્ડ હાઈ બનાવી સેન્સેક્સ નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ. બેંક નિફ્ટી પણ ઉપરના સ્તરથી 900 પોઈન્ટથી વધારે ઘટીને બંધ. બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં ખરીદારી રહી યથાવત. સરકારનો ફોકસ પીએસયુ કંપનીઓની વેલ્યુ વધારવા પર. વિનિવેશ સચિવે અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું, આઈડીબીઆઈ બેંકની આ ફાઇનાન્શિયલ યરમાં વિનિવેશની પ્રક્રિયા થશે પૂરી. જો અભિમન્યુ કો ચક્રવ્યૂહ મેં ફસાયા ગયા તબ વહી હિન્દુસ્તાન કે સાથ કિયા ગયા હૈ. હિન્દુસ્તાન કે યુવાઓ કે સાથ, હિન્દુસ્તાન કે કિસાનો કે સાથ, હમારી માતાઓ બહેનો કે સાથ, સ્મોલ બિઝનેસીસ કે સાથ. રાહુલે કેન્દ્રીય બજેટને ગણાવ્યું બીજેપીનું ચક્રવ્યૂહ. ઇન્ટર્નશીપ યોજનાને ગણાવી મજાક. પેપરલીક અને જાતિ જણગણનાનો પણ ઉઠાવ્યો મુદ્દો. સરકારના બજેટમાં મિડલ ક્લાસ વર્ગ સાથે છેતરપિંડી. તો જલ્દી જ ઘટશે ટામેટા અને બટાટા તેમજ ડુંગળીના ભાવ. અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા કન્ઝ્યુમર અફેર સેક્રેટરી નીતિ ખરે. સરકાર કિંમતો ઘટાડવા પર કરી રહી છે વિચાર. દાળની મોંઘવારીમાં પણ આવશે ઘટાડો. તો 6 કલાકમાં 182 તાલુકામાં વરસાદ. 15 તાલુકામાં 2 ઇંચ, 37 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 5.8 ઇંચ વરસાદ. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢશે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું યલો એલર્ટ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. ગુજરાતમાં મેઘમહેર, જળાશયોમાં સારી આવક. ગુજરાતના 45 ડેમ સંપૂર્ણ ભરાયા, હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 53% વધુ જળ સંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 53.3% જળ સંગ્રહ. અને પેરિસ ઓલિમ્પિકમાં આજે રમિતા જિંદલ 10 મીટર અને એર રાઇફલ શૂટિંગ ફાઇનલમાં મેડલ પર લગાવશે નિશાનો. અર્જુન બાબુતા પણ આજે મેન્સ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટની રમશે ફાઇનલ.